નમસ્કાર દર્શક મિત્રો, હું જલ્પા બાબરિયા લોકસભાના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર લીંબડીથી અમારા રિપોર્ટર વલ્લભભાઈ રાઠોડ સાથે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ બહુ વિકલાંગ બાળક ક્ષમતા કેન્દ્ર દ્વારા દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ વિકલાંગ બાળકોને કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રાજસો ભાગ સત્સંગ મંડળ અને આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સહેલા સંચાલિત બહુ વિકલાંગ બાળક ક્ષમતા કેન્દ્ર લીંબડી ખાતે દરેક પર્વમાં પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ વિકલાંગ બાળકોને દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં ભાવનાબેન છેડા, બીનાબેન ગાંધી, ચંદનબેન મહેતા, મનીષભાઈ શાહ, રવિલાલ શાહ, મંથનભાઈ ગાંધી સહિતના દાતાઓએ યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ સહિતના ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા કાર્યક્રમમાં આવેલ તમામ બાળકોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ત્યારે હવે ફરી મળીશું નવા સમાચાર સાથે. જોતા રહો લોકસામના ન્યૂઝ લીંબડી.